બહુ જ મોટી તથા નાની સંખ્યાઓની સરખામણી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક પોઈન્ટ ચાર નવ છ ગુણ્યા દસનો અગિયાર ઘાત મીટર તથા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ આઠ ચાર ગુણ્યા દસનો આઠ ઘાત મીટર છે સૂર્યગ્રહણ વખતે ચંદ્ર એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે તો આ સમયે ચંદ્રનું સૂર્યથી અંતર કેટલું હશે અહી આકૃતિમાં તમે સૂર્ય પૃથ્વી અને ચંદ્રની સ્થિતિ જોઈ રહ્યા છો એમના વચ્ચે દર્શાવેલ અંતર પણ તમે જોઈ રહ્યા છો સૂર્યગ્રહણ વખતે ચંદ્ર એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી ગયેલ છે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે એમાં આપણે જોઈએ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક પોઈન્ટ ચાર નવ છ ગુણ્યા દસનો નો અગિયાર ઘાત છે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર આઠ ચાર ગુણ્યા દસનો નો આઠ ઘાત છે તો સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું આકૃતિમાં જોતા જ સ્પષ્ટ સમજ મળે છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર એક પોઈન્ટ ચાર નવ છ ગુણ્યા દસ નો અગિયાર ઘાત અને ચંદ્ર અને પૃથ્વીના અંતર ત્રણ પોઈન્ટ આઠ ચાર ગુણ્યા દસ નો આઠ ઘાત આ બંનેની બાદબાકી કરતા સૂર્ય અને ચંદ્ર વચ્ચે નું અંતર મળી જશે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર એક પોઈન્ટ ચાર નવ છ ગુણ્યા દસ નો અગિયાર ઘાત ઓછા ત્રણ પોઈન્ટ આઠ ચાર ગુણ્યા દસ નો આઠ ઘાત અહીં એક વાત ધ્યાને લેવી કે જ્યારે તમે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો અથવા તો કરતા હો ત્યારે જે આધાર અને આપેલા હોય તે સરખા હોવા જોઈએ અહીં પ્રથમ સંખ્યામાં દસ નો અગિયાર ઘાત આપેલો છે જ્યારે બીજી સંખ્યામાં દસ નો આઠ ઘાત આપેલો છે માટે દસ ની અગિયાર ઘાતને આપણે દસ ની આઠ ઘાતના સ્વરૂપમાં ફેરવીશું તો જોઈ રહ્યા છો કે આપણને મળશે દસ નો ત્રણ ઘાત અને દસ નો આઠ ઘાત આમ અહીં બંને સંખ્યામાં દસ નો આઠ ઘાત અને દસ નો આઠ ઘાત બંને સમાન મળી ગયા તમે જાણો છો કે દસ ની ત્રણ ઘાત એટલે હજાર આ હજાર ને એક પોઈન્ટ ચાર નવ છ વડે ગુણતા આપણને પરિણામ મળશે એક હજાર ચારસો છન્નું ગુણ્યા દસ નો આઠ ઘાત ઓછા સામાન્ય એવા દસનો નો આઠ ઘાત બહાર લખેલ છે આ બંનેની બાદ બાકી કરતા મળતું પરિણામ એક હજાર ચારસો બાણું પોઈન્ટ એક છ ગુણ્યા નો આઠ ઘાત મીટર છે જે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર દર્શાવે છે